નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું જિગ્નેશ ઘડિયા યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ની યુટ્યુબ ચેનલ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજનો આપણો ટોપિક છે વિકલી કરંટ ક્વીઝ વિકલી કરંટ ક્વિઝ અંતર્ગત આખા વીક ની અંતર્ગત જે પણ અગત્યની ઘટનાઓ ઘટેલી છે તેની ક્વિઝ વિશે આપણે ચર્ચા કરતા હોઈએ છીએ તો આજે આપણે ચર્ચા કરવાના છીએ થી તેર જૂન વચ્ચે જે પણ કરંટની ઘટનાઓ બનેલી છે તેની ક્વિઝ વિશે તો મિત્રો જેમને પણ આપણી આ યુટ્યુબ ચેનલ છે એ સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લો અને બાજુમાં રહેલા બે ની માહિતી તમને મળતી રહે તો ફટાફટ કરીએ તો આપણો પહેલો ક્વેશ્ચન છે કે વિદ્યુત મંત્રાલય વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કઈ પહેલ શરૂ કરી અહીંયા ઓપ્શન આપેલા છે તો આન્સર જોઈએ આન્સર છે આઈ કમિટ કે ત્યાર પછીનો બીજો ક્વેશ્ચન છે કે તાજેતરમાં કઈ બેંક દ્વારા સમર ટ્રેડ્સ

નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી ના રિપોર્ટ અનુસાર ભારતમાં સૌથી વધુ વાઘોના મૃત્યુ કયા રાજ્યમાં થયા છે નીચે અહીંયા ઓપ્શન આપેલા છે આન્સર જોઈ લે આન્સર છે ડી મધ્યપ્રદેશ ત્યાર પછી સ્વાસ્થ્ય કાર્યકર્તાઓને સન્માન આપવા માટે કોણે વી વિલ વિન અભિયાન શરૂ કર્યું છે ઓપ્શન આપેલા છે આન્સર જોઈ લે આન્સર છે બી FIFA FIFA દ્વારા #wewillwin અભિયાન શરૂ કરવામાં આવેલું છે ત્યાર પછી તાજેતરમાં કયા રાજ્યે ભારતનું પ્રથમ ઓનલાઈન વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ ફોર્મ લોન્ચ કર્યું છે આન્સર જોઈ લઈએ આન્સર છે એ આંધ્રપ્રદેશ આંધ્રપ્રદેશ દ્વારા આ પ્લાન્ટફોર્મ છે એ રજૂ કરવામાં આવ્યું છે ત્યાર પછી છે તાજેતરમાં ઇન્ટરનેટ નિયંત્રિત રોબોટ એટલે કે કોરોબોટ બનાવનાર વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો છે નીચે ઓપ્શન આપેલા છે તો આન્સર છે એ ભારત ભારત છે એમણે ઇન્ટરનેટ નિયંત્રિત રોબોટ કોરોબોટ બનાવ્યો છે ત્યાર પછીનો ક્વેશ્ચન છે તાજેતરમાં યેલ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવતા દ્વિવાર્ષિક પર્યાવરણ પરફોર્મન્સ ઇન્ડેક્સમાં ભારતનું કેટલામું સ્થાન રહ્યું તો આપણો આન્સર જોઈ લે આન્સર છે એ વન સિક્સટી એટ એટલે ખૂબ જ પાછળ સ્થાન રહેલું છે કે ત્યાર પછી તાજેતરમાં વર્લ્ડ બેંકના પ્રકાશન ગ્લોબલ ઇકોનોમી પ્રોસ્પેક્ટ મુજબ ભારતની બે હજાર વીસ એકવીસની જીડીપી ગ્રોથ કેટલી રહેશે અહીંયા ઓપ્શન આપેલા છે તો આન્સર જોઈ લઈએ માઇનસ થ્રી પોઈન્ટ ટુ પર કે એટલે માઇનસમાં આપણી ગ્રોથ રેટ રહેશે એવું કહેવામાં આવ્યું છે ત્યાર પછીનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં હુ દ્વારા ભારતના કયા એનજીઓને વિશ્વ તંબાકુ નિષેધ દિન પુરસ્કાર ટ્વેન્ટી ટ્વેન્ટીથી સન્માનિત કરાયા છે આપણે ઓપ્શન આપેલા છે તો આન્સર જોઈ લઈએ આન્સર છે સીડ્સ

ત્યાર પછી ક્વેશ્ચન જોઈએ તાજેતરમાં કયા રાજ્યે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે સૌથી મોટો બાયોડાયવર્સિટી એટલે કે પાર્ક બનાવ્યો છે ઓપ્શન આપેલા છે 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 તો આન્સર સી ઉત્તરાખંડ ઉત્તરાખંડે બાયોડાયવર્સિટી પાર્ક બનાવ્યો ત્યાર પછી ક્વેશ્ચન છે તાજેતરમાં સીબીઆઈસી એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ દ્વારા આયાત થયેલા સામાન નું ઝડપી ક્લિયરન્સ મળી રહે તે માટે કયો કાર્યક્રમ

ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ તાજેતરમાં ગૃહ મંત્રાલય બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ કયા દેશને અડીને આવેલા સરહદી વિસ્તારોને મજબૂત બનાવવા માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે તો અહીંયા આન્સર જોઈ લે આન્સર છે સી ચીન કે ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ તાજેતરમાં ટાઈમ્સ હાયર એજ્યુકેશન એશિયા યુનિવર્સિટી રેન્કિંગના ટોપ હંડ્રેડમાં કેટલી ભારતીય યુનિવર્સિટીઓનો સમાવેશ થયો છે આન્સર જોઈ લે મિત્રો તો આપણો આન્સર છે એ 8 8 યુનિવર્સિટી છે એનો સમાવેશ થયો છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તાજેતરમાં વૈજ્ઞાનિકોના સંશોધન મુજબ શનિનો કયો ઉગ્ર તેનાથી દૂર થઈ રહ્યો છે કે નીચે ઓપ્શન આપેલા છે તો આન્સર છે એ ટાઇટન ટાઇટન ઉપગ્રહ છે તેનાથી દૂર થઈ રહ્યો છે ત્યાર પછીનો ક્વેશ્ચન છે તાજેતરમાં કોવિડ નાઇન્ટીનના દર્દીઓ માટે કોવિડ નાઇન્ટીન વોર રોબોટ કયા રાજ્યે વિકસાવ્યું છે ઓપ્શન આપેલા છે તાજેતરમાં રિચર્ડ ડોકેન્સ એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે આન્સર જોઈ લે આન્સર છે બી જાવેદ અખ્તર જાવેદ અખ્તર છે રિચર્ડ ડોકેન્સ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય બન્યા છે ત્યાર પછીનો પ્રશ્ન છે કે તાજેતરમાં ચર્ચામાં રહેલ ફાઈવ આઈસ શું છે ઓપ્શન અહીંયા આપેલા છે તો આન્સર જોઈ લે આન્સર છે ડી ઇન્ટેલિજન્ટ એલાયન્સ મિત્રો આ ઇન્ટેલિજન્ટ એલાયન્સ છે એના વિશે ડિટેલમાં ચર્ચા આપણે ટુ ડેઝ કરંટ ક્વિઝમાં પણ કરી ચૂક્યા છે તો એ તમે ત્યાંથી પણ જોઈ શકો છો કે ત્યાર પછીનો ક્વેશ્ચન છે તાજેતરમાં ગાર્ડન રીચ શિપ બિલ્ડર એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ એટલે જીઆરએસી દ્વારા તૈયાર થયેલા પાંચમા ફાસ્ટ પેટ્રોલ વિસલ

ભારતનું સૌથી મોંઘું શહેર કયું છે અહીંયા ચાર શહેરોના નામ આપ્યા છે આન્સર જોઈ લે આન્સર છે ડી મુંબઈ ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તાજેતરમાં કયો પ્રથમ આરબ દેશ જે મંગળ ગ્રહ માટે અભિયાન શરૂ કર્યું છે તો ઓપ્શન આપેલા છે તો ઓપ્શન આન્સર આપણો આવે છે યુ એ છે એમને મંગળ ગ્રહ માટે અભિયાન શરૂ કર્યું છે ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ તાજેતરમાં ફિફા રેન્કિંગ ભારત કેટલામાં સ્થાને રહ્યું છે તો આપણો આન્સર છે એકસો પાછળ જ રહ્યા છીએ રહેલું છે ક્લિયર ચાલો ત્યાર પછીનો ક્વેશ્ચન છે તાજેતરમાં અબુધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી એડીઆઈએ દ્વારા ભારતની કઈ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરાયું છે તો આન્સર જોઈ લે આન્સર છે એ રિલાયન્સ જીઓ રિલાયન્સ જીઓ છે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરાયું છે ત્યાર પછી નો ક્વેશ્ચન છે તાજેતરમાં આસામના કયા તેલકુઓમાં એક હજાર લોકોનું સ્થળાંતર કરાયું તો આન્સર છે બી બગઝાન તેલ ક્વેશ્ચન તાજેતરમાં સર્વિસ થી કયા ભારતીયને સન્માનિત કરાયા છે તો આન્સર જોઈ લે આન્સર છે ડી રણજીત કુમાર ત્યાર પછી તાજેતરમાં ગલવાન વેલી વિવાદ કયા બે દેશ વચ્ચેનો રહેલો છે તો આન્સર આપણો આવે છે એ

તો આપણો આન્સર છે એ તેર જૂન ના રોજ છે આ દિવસ ઉજવવામાં આવે છે ઓગણત્રીસ ટકા ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ કયા દેશના આરોગ્ય મંત્રાલય પોતાના દેશને કોરોના વાયરસ મુક્ત જાહેર કર્યું તો અહીંયા આન્સર આપેલા છે ઓપ્શન આપેલા છે આન્સર જોઈએ આન્સર છે સી ન્યુઝીલેન્ડ

સી ડોક્ટર રતનલાલ ત્યાર ભારત સરકારે ઓપ્શન આન્સર છે પચીસ ટકા એટલે કે પેલા દસ ટકા હતું અને એમાંથી કેટલું કરવામાં આવ્યું છે પચીસ ટકા ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ નીચે આપેલા વિધાનોમાંથી સાચા વિધાનો જણાવ પેલું ઊંચાઈવાળા વિસ્તારો અને સ્થળોથી કોવિડ નાઇન્ટીન સહિત અન્ય ચેપી રોગોના ગંભીર દર્દીઓને સ્થળાંતરિત કરવા અર્પિત પોર્ટનો ઉપયોગ કરવામાં આવશે બીજું અર્પિત પોર્ટનું પૂરું નામ એરબોર્ન રેસ્ક્યુ પોર્ડ ફોર આઇસોલેટેડ ટ્રાન્સપોર્ટેશન છે અને ત્રીજું આ અર્પિત પોર્ટ ડીઆરડીઓ દ્વારા વિકસાવવામાં આવ્યું છે તો આન્સર જોઈ લે આન્સર છે એક અને બે ચાલો ત્યાર પછીનો તેંતાલીસમો ક્વેશ્ચન જોઈએ તાજેતરમાં કઈ આઈઆઈટી સંસ્થા દ્વારા સંશોધકોએ એન્ટીમાઇક્રોબિયલ ફાઇવ લેયર

અને અમારી YouTube ચેનલ છે સબસ્ક્રાઇબ કરો જય હિન્દ જય ભારત સ્ટે હોમ સ્ટે સેવ